જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પશ્ચિમ પંજાબમાં રહેતા સેવક ગોપાલદાસ ક્ષત્રિયની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. લીલામાં એ લલિતાજીની સખી છે, એમનું નામ નૃત્યકલા. તેને એકવાર એવો અહંકાર આવ્યો કે મને સંગીતનું જે જ્ઞાન છે તેવું તો લલિતાજીને કે કોઈ સખીને જાણ નથી. તેના મનમાં આ મદ આવતા જ લલિતાજી કહે છે કે મૂઢ, જા તું પૃથ્વી ઉપર જન્મ લે. આ અપરાધને કારણે પશ્ચિમ પંજાબમાં તેઓ એક ક્ષત્રિયને ત્યાં જન્મ્યા. પછી મોટા થતા તેમને મન થયું કે વ્રજની યાત્રાએ જાઓ અને પિતાજીનું શ્રાદ્ધ પણ કરી આવો. આવું વિચારીને તેઓ પશ્ચિમ પંજાબથી ચાલતા તે વ્રજમાં આવ્યા. પછી મથુરામાં સ્નાન કરીએ કાશીએ જવા નીકળ્યા. કાશીથી ગયા જઈને પિતાજીનું શ્રાદ્ધ કરીને પાછા કાશીમાં આવ્યા. પાછા શ્રી મથુરા આવ્યા. તે દરમિયાન માર્ગમાં તેમણે આચાર્યજીનો સત્સંગ થયો. ત્યાં નાનું ગામ હતું, ત્યાં મુકામ કર્યો. તે ગામમાં રાત્રે ધાડ પડી. ગોપાલદાસના હાથમાં રંચક ભર વાગ્યું, વસ્તુ ભાવ બધી લૂંટાઈ ગઈ. ત્યારે સવારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ગોપાલદાસ શી ખબર છે? ત્યારે ગોપાલદાસે કહ્યું, મહારાજ, ખર્ચી વાસણ બધી વસ્તુઓ ગઈ, તેની તો ચિંતા નથી. આગ્રાથી હુંડી કરીને મંગાવી લઈશ, પણ બે ચાર દિવસ આગ્રામાં ખર્ચી વિના શું કરીશ તેની મોટી ચિંતા છે. હાથમાં તીર વાગ્યું છે તે તો રૂજાઈ જશે. શ્રી આચાર્યજીએ કહ્યું કે પ્રારબ્ધ ભોગ મટ્યો, હવે તે માટે ચિંતા ના કરો. ખર્ચી જોઈએ તે કૃષ્ણદાસ પાસેથી લઈ લેજો. ગોપાલદાસે પૂછ્યું, મહારાજ, પ્રારબ્ધ તે કેવો, એટલે શું? ત્યારે આચાર્યજી કહે, આ વાતને 10 વર્ષ થયા. એક રાત્રે તું કોઈ ગામે જતો હતો. તે વખતે માર્ગમાં બીજો ચોર બીજેથી ચોરી કરીને જતો હતો. ત્યારે તે એ ચોરને પકડીને ઘણો માર્યો હતો અને તેની વસ્તુઓ ખૂંચવી લીધી હતી. તેનો આ બદલો મળ્યો, તારી વસ્તુઓ બધી ગઈ અને તને ઉપરથી ચોટ પણ લાગી, તે તને યાદ છે? ગોપાલદાસ કહે, મહારાજ, સાચું છે. એ વાતને 10 વર્ષ વીતી ગયા. પછી કૃષ્ણદાસ પાસેથી 5 રૂપિયા લઈને ગોપાલદાસ ચાલ્યા. તેના મનમાં વિચાર થયો કે શ્રી આચાર્યજી સાક્ષાત ભગવાન છે. મારી 10 વર્ષની સર્વ વાતો તેમણે કહી, માટે હવે એમને જ સેવક થાવ તો કૃતાર્થ થાવ. આમ વિચારીને શ્રી આચાર્યજીને વિનંતી કરી કે હે મહારાજ, કૃપા કરીને મને શરણમાં લો અને મારું સંસાર દુઃખ મટે તેવી કૃપા કરો. શ્રી આચાર્યજી કહે, આગ્રા ચાલો, ત્યાં તમને નામ સંભળાવીશું. ત્યારે ગોપાલદાસે વિનંતી કરી કે મને વિશ્વાસ નથી મહારાજ, ક્ષણિકમાં દેહ છૂટી જાય તો પછી આપને હું ક્યાં મેળવી શકું, ફરીથી શરણ ક્યારે મળે? શ્રી આચાર્યજીએ કહ્યું, તમે સ્નાન કરીને આવો. ગોપાલદાસ નાહીને આવ્યા. પછી શ્રી આચાર્યજીએ નામ સંભળાવીને બ્રહ્મ સંબંધ કરાવ્યો. ગોપાલદાસે પછી કહ્યું, મહારાજ શ્રી, હું તો મૂર્ખ રહ્યો, આપના માર્ગનો કોઈ પ્રકાર હું જાણતો નથી, માટે હવે મારા પર એવો અનુગ્રહ કરો કે પૃષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયમાં આરૂઢ થાય અને આપના સ્વરૂપનું જ્ઞાન પણ થાય. ત્યારે આચાર્યજીએ પોતાના ચરણારવિંદનું ચરણામૃત ગોપાલદાસને આપ્યું અને સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ ભણાવ્યો. તરત જ ગોપાલદાસના મનમાં પૃષ્ટિ માર્ગના સિદ્ધાંતનો ભાવ હૃદયમાં આરૂઢ થયો અને શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું. પછી ગોપાલદાસે દંડવટ કરીને ચોખરી, છંદ, પદ ઘણા વર્ણનો કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, ગોપાલદાસ, તમારા પર શ્રી ઠાકોરજીની કૃપા વર્ષા થઈ છે. ગોપાલદાસે દંડવટ કરીને કહ્યું,
કે મેં તો ક્યારેય શ્રી ઠાકોરજીનું નામ પણ લીધું નથી. શ્રી ઠાકોરજી તો મને શું જાણે, આ તો બધી આપની કૃપા છે કે મારા જેવા અધમ મૂર્ખને શરણમાં લઈને આવું દાન આપે કર્યું. ગોપાલદાસની દીનતા જોઈને શ્રી આચાર્યજી અત્યંત પ્રસન્ન થયા અને આજ્ઞા આપી કે વૈષ્ણવોને આ પ્રકારની દીનતા હોવી જોઈએ. પછી ગોપાલદાસ શ્રી આચાર્યજી સાથે આગ્રા આવ્યા, શ્રી વ્રજમાં પણ સાથે જ રહ્યા. પછી ગોવર્ધનધરના દર્શન કરીને શ્રી આચાર્યજીની વિદાય લઈ પશ્ચિમ પંજાબ ગયા. તેઓ ચોખરા ગાન કરીને તેમાં નિમગ્ન રહેતા. એક સમયે ગોપાલદાસ શ્રી આચાર્યજીના દર્શન માટે અડેલ આવ્યા ત્યારે તે દિવસે શ્રી આચાર્યજીનો જન્મદિવસ હતો. તેથી કેસર સ્નાન કરીને માર્કેડેય પૂજન માટે આપ બિરાજ્યા. ત્યારે ગોપાલદાસે ચોખરા છંદ બિલાવલ રાગમાં ગાયો. માધવ પાસે ભરી વૈશાખે શ્રી વલ્લભ હરિ જન્મ લ્યો એ ચોખરો સાંભળીને શ્રી આચાર્યજી ગોપાલદાસ પર અત્યંત પ્રસન્ન થયા. ગોપાલદાસ શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેની વાર્તા આપણે ક્યાં સુધી કહીએ. તો આ સાથે આપણા આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.